સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ અગિયાર પ્રકરણ અગિયારનું નામ છે વાતાવરણની સજીવો પર અસર આ વિડીયોમાં આપણે પ્રકરણ અગિયારનું સ્વાધ્યાય શીખીશું અગલા આગળના વિડીયોમાં આપણે પ્રકરણ વિશે અભ્યાસ કરી દીધો આ વિડીયોમાં સ્વાધ્યાય શીખીશું તો ચાલો સ્વાધ્યાયની શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો પહેલો ક્ષોભ આવરણ વિષમવૃત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે ક્ષોભ આવરણ વિષમવૃત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે તો તેનો જવાબ આવશે ક્ષોભ આવરણ પર આશરે સોળ કિલોમીટર સુધી ફેલાયેલું છે ત્યાર પછી પ્રશ્ન બે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે તો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય કઢિબંધીય માસલીલા જંગલોમાં રોજવુડ અબનુસ મેહોગની રબર વગેરે વૃક્ષો જોવા મળે છે પ્રશ્ન ત્રણ શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે તો જવાબ આવશે સંકુદરૂમના જંગલોમાં વાંદરા ધ્રુવ્ય રીંછ કસ્તુરી મૃગ યાખ વરુ વગેરે પ્રાણીઓ જોવા મળે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે તો જવાબ રણપ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માથે રૂમાલ કે પગડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે પ્રશ્ન પાંચ નૈઋત્યના પવનો કોને કહેવાય છે તો જવાબ ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તે નૈઋત્યના પવનો કહેવાય છે પ્રશ્ન ટૂંક નોંધ લખો ટૂંક નોંધ લખો તો પહેલી ટૂંક નોંધ છે સમશી ઘસના મેદાનો સમશીતોષણ ઘસના મેદાનો તો સમશીતોષ્ણ ઘસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘસ થાય છે ગુજરાતમાં ભાવનગરના વેડાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘસ થાય છે આ પ્રદેશમાં જંગલી ભેંસ બાઇશન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે પછી બીજું ભૂમધ્ય સાગરના જંગલો તો ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે અહીં ઉનાળો લાંબો સૂકો અને શુષ્ક સૂકો એટલે શુષ્ક અને ગરમ હોય છે જ્યારે શિયાળો ટૂંકો હુંફાળો અને ભેજવાળો હોય છે તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેદ સંગ્રહી શકે એવી વિશેષતા ધરાવે છે આ પ્રદેશમાં દ્રાક્ષ લીંબુ નારંગી મોસમી સેતુર અંજીર ઓલિવ સફરજન નાસ્પતિ પીચ પ્લમ અને આલુ જેવા રસદાર અને ખાટ્ટા રસવાળા ફળો પુષ્કળ થાય છે તેથી આ પ્રદેશ ફળોના બગીચાઓનો પ્રદેશ પણ કહેવાય છે ત્યાર પછી ત્રીજું સમતાપ આવરણ સમતાપ પાવરણ તો વાતાવરણનો આ સ્તર ક્ષોભ સીમાથી આશરે પચાસ કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે આ આવરણમાં તાપમાન એક સરખું સ્થિર રહે છે જેથીને સમતાપ આવરણ કહેવાય છે તેમાં હવાની હલનચલન પવનના તોફાનો વાદળા વરસાદ ઋતુઓ કે હિમ ઉદભવતા નથી અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે તેથી હવાઈ ઉડ ઉડયનનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે આ આવરણમાં આશરે પચાસ કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે સમતાપ આવરણના પંદરથી પાંત્રીસ કિલોમીટર વચ્ચેની ઊંચાઈએ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે જે સૂર્યને અત્યંત ગરમ પાર જાંભલી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે વાયુ હવાને શુદ્ધ કરે છે તે માનવી માટે આરોગ્યપ્રદ છે ઉલ્કાઓ અને આવરણમાંથી પસાર થતા સળગી ઉઠે છે અને નાશ પામે છે ત્યાર પછી ચોથું છે વાતાવરણનું દબાણ તો વાતાવરણનું દબાણ વિશે આપણે જોઈશું ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે તેથી ત્યાં વાતાવરણનું ભરે દબાણ હોય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તે બાળકો તમારે એ બંને પ્રશ્નોના જવાબ જાતે લખવાના છે મેં અગાઉ વિડીયોમાં આ બધું તમને શીખવાડી દીધેલું છે પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો તો પહેલું છે રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને અભારી છે રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને અભારી છે બરાબર તો બાળકો આ ખાલી જગ્યામાં શું આવશે તો આયના શું આવશે આયના

ત્યાર પછી ત્રીજું છે ધ્રુવો તરફથી ધ્રુવ ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવ્ય પવનો ખાલી જગ્યા હોય છે બરાબર ધ્રુવો તરફથી ધ્રુવૃત્ત તરફ વાતા ધ્રુવ્ય પવનો ખાલી જગ્યા હોય છે તો અત્યંત ઠંડા હોય છે કેવા હોય છે અત્યંત ઠંડા તો બાળકો આજે મેં તમને પ્રકરણ અગિયારનું સ્વાધ્યાય શીખવાડ્યું બરાબર આ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે આ વિડીયોનું મારું ગૃહ કાર્ય છે બરાબર પ્રશ્ન ત્રણ પણ તમારે ગૃહ કાર્યમાં જાતે જ તેના જવાબો સારા અક્ષરે લખવાના છે હું આશા રાખું છું કે તમે મારું ગૃહ કાર્ય કરશો સત કેવલ સાહેબ